આવનારા દિવસો ભાજપ અને કોંગ્રેસ બંનેની મુશ્કેલી વધારી શકે તો નવાઈ નહીં, કારણ કે ત્રણ યુવાઓના એક સૂર જોવા મળ્યા. આ સૂર બિન રાજકીય હતો, પરંતુ આ બિન રાજકીય સૂર આવનારા દિવસોમાં રાજકીય પક્ષોના સૂરને બગાડી નાખે તો નવાઈ નહીં. અલ્પેશ ઠાકોરનું વ્યસન મુક્તિ અભિયાન કહેવા પૂરતું બિન રાજકીય હતું, પરંતુ આવનારા દિવસોમાં તેના રાજકીય પડઘા પડશે તે ચોક્કસ છે. બિન રાજકીય મુદ્દે ત્રણ યુવા અગ્રણીઓ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એકમત જોવા મળ્યા. ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્ત ગુજરાતનો મક્કમ નિર્ધાર કર્યો, જેને જિગ્નેશ મેવાણીએ એક મંચ પર આવીને સમર્થન આપી દીધું, તો હાર્દિકે ઉદયપુરથી પોતાનું સમર્થન આપી દીધું અને આ મંચ યુવા નેતાઓના શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યો. જોકે સાથોસાથ વરુણ પટેલે આ સભાને મંજૂરી આપવા બદલ સવાલો પણ ઉઠાવ્યા. વરુણ પટેલે કહ્યું કે પાટીદારોની નાનામાં નાની સભાઓને મંજૂરી મળતી નથી, ત્યારે ઠાકોર સેનાની આ સભાને મંજૂરી કેમ? ક્યાંક ને ક્યાંક આ સંમેલન કે આ સભા ભારતીય જનતા પાર્ટીના સોફ્ટ કોર્નરથી તેની લાગણીથી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે પાટીદાર સમાજને ગુજરાતમાં ક્યાંય પણ સરદાર જયંતિ ઉજવવાની પણ મંજૂરી નથી મળતી. ત્રણ યુવા નેતાઓ એક મુદ્દે એકમત થયા છે, ત્યારે સવાલ એ છે કે શું યુવાઓ આ યુવા નેતાઓને ત્રીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે? જે માણસ પાસે નેતાઓ ભેગા થશે ચૂંટણી જીતવા નથી, જેને મત આપવાનો અધિકાર છે એવી પ્રજા, એ પ્રજા જાગશે અને જેની સાથે પ્રજા હશે એ ચૂંટણી જીતી શકશે. દાખલા તરીકે હાર્દિકની સાથે મીના નામા સમાજ હોય, અલ્પેશની સાથે ઓબીસી સમાજ હોય, જીગ્નેશની સાથે દલિત સમાજ હોય, તો ગુજરાતની મોટી વોટ બેંક તો ત્રણ માણસો પાસે થઈને, અને જો ત્રણેય માણસો 2017માં ભેગા થાય તો કોંગ્રેસ ને ભાજપ બંનેને ભારે પડી શકે અને ગુજરાતને એક મજબૂત વિકલ્પ મળે. અને મૂળ મુદ્દો તો એ જ છે કે ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે. ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીજો મોરચો ક્યારેય ટક્યો નથી, મોટા ભાગે બે જ મુખ્ય પક્ષોનું અસ્તિત્વ રહ્યું છે, પરંતુ અત્યારે સમય, સંજોગ અને પરિસ્થિતિ અલગ છે. આવા સમયે વ્યસન મુક્તિના નામે આ યુવા નેતાગીરી ઉદય પામશે કે કેમ તે આવનારો સમય જ કહેશે. કેમેરામેન વિજય પટેલ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીશું અંડરવર્લ્ડ ડોન